નમસ્કાર મિત્રો, ફરી એક વખત આપણે ભારતીય સમુદાય શિક્ષણ સંઘના માધ્યમથી મળી રહ્યા છીએ. આપણી કવિતા આપણા માટેની અંદર આજે એક સરસ મજાની કવિતા તમારી સાથે મારે શેર કરવી છે. તમને સંભળાવું ડગલું ભર્યું કે ના અટવું, કવિ નર્મદની કવિતા. આમ તો કવિ નર્મદ એ સુધારાવાદી સમાજના કવિ ગણાય, અને સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન કવિ નર્મદે ઘણા બધા કાવ્યો એવા લખ્યા છે કે જેણે લોકોની અંદર ઉત્સાહનો સંચાર કર્યો છે. ડગલું ભર્યું કે ના હટવું, ના હટવું, ના હટવું. વેણ કહાડ્યું કે ના અટકવું, કે ડગલું ભર્યું કે ના હટવું. સમજીને તો પગલું મૂકવું, મૂકી ના બીવું. સમજીને તો પગલું મૂકવું, મૂકી ના બીવું. જવાય જો નહીં આગળ, તોય ફરી પાછું ના લેવું. કે ડગલું ભર્યું કે ના હટવું, ના હટવું. સંકટ મોટું આવી પડતે મોડું કરવું ન વહેલું. સંકટ મોટું આવી પડતે મોડું કરવું ન વહેલું. કળે બળે ખૂબ લડવું, પણ ના કરવું ફરવા ઊંચું. જ્યાં ઊભી ત્યાં ચોંટી રહીને વચન લેવું સબળું. આભ પડો કે પૃથ્વી ફાટો, તોય ન કરીએ નબળું. કે ડગલું ભર્યું કે ના હટવું, ના હટવું. ફતેહ કરીને આગળ વધશું, ફતેહ કરીને આગળ વધશું. અથવા અહીંયા મરશું, પણ લીધેલું તે પાળીશું ને વજ્જરનું કરશું. તજી હામ ને કામ મૂકવા ખૂણા જેકો ખોળે, તજી હામ ને કામ મૂકવા ખૂણા જેકો ખોળે. દિક કાયર તે અપજશ રૂપી ખાળ કુંડીમાં બોળે. ડગલું ભર્યું કે ના હટવું, ના હટવું. નાસી જતા હશે શત્રુઓ, નાસી જતા હશે શત્રુઓ. સાથી ફિટ કહી દહાડે, બિકણ બાયલા ના મરદા. એ નામ મળે ઉપાડે, પોતાને પસ્તાવો થાય. ખખ મારી રે ભારે, પોતાને પસ્તાવો થાય. ખખ મારી રે ભારે. મુઆ નહીં કામ કરી પરાક્રમ, પગ ઉઠાવ્યો જ્યારે. ડગલું ભર્યું કે ના હટવું, ના હટવું. ને શુરવીર તે જશનો લોભી હિંમત મદિરા પીએ, શુરવીર તે જશનો લોભી હિંમત મદિરા પીએ. ઉમંગથી તે ધસી ધસી વધેવા ખૂબ ટકાવી રાખે. ભણી ગણી જન પુખ્ત વિચારે, ભણી ગણી જન પુખ્ત વિચારે. પાયો નાખે મજબૂત કોકાળે, પણ જશ મોટો લે. નર્મદ કેરું સાબૂદ, ડગલું ભર્યું કે ના હટવું, ના હટવું. વહેણ કહાડ્યું કે ના અટકવું, ના અટકવું. ડગલું ભર્યું કે ના હટવું, ના હટવું. તો મિત્રો, આ કવિતા હતી આપણી ભાષાના ઉજળા કહી શકાય એવા, શૌર્યવીર કહી શકાય એવા કવિ નર્મદની. નર્મદ આમ તો સુધારાવાદી સમાજના કવિ ગણાય, અને સ્વતંત્રતા સંગ્રામની અંદર તો વીર રસનો પાનો ચડાવતા હોય એવા કેટલાય કાવ્યો નર્મદે લખેલા છે, અને જુસ્સો ઊભો કર્યો છે સ્વતંત્રતા સંગ્રામ માટે સેનાનીઓની અંદર. આપણને બધાને બહુ જ જાણીતું સૌ ચલો જીતવા જંગ બ્યુગલો વાગે, યા હોમ કરીને પડો ફતેહ છે આગે. તો આવી માતૃભાષા માટે, માતૃભૂમિ માટે હાકલ કરનાર નર્મદની આ સરસ મજાની કવિતા આપણે ભારતીય સમુદાય શિક્ષણ સંઘના માધ્યમથી આપણી કવિતા આપણા માટેમાં સમજીએ, એના વિશે વાત કરવાની મને પણ મજા આવશે, અને આશા રાખું છું કે તમને પણ એ સાંભળવાની મજા આવશે. આપણે પહેલાં જ કીધું કે ડગલું ભર્યું કે ના હટવું, ના હટવું. વહેણ કહાડ્યું કે ના અટકવું, ના અટકવું. આ એક એવી વાત છે કે વાત ભલે નાની છે, પણ આ શબ્દમાં બહુ તાકાત છે, શબ્દમાં શૌર્ય રહેલું છે.
એટલે એમ કહે છે કે એક વખત ડગલું ભર્યું ને પછી હટવું નહીં. પેલું પ્રાણ રઘુકુળ રીત સદા ચલી આવી, પ્રાણ જાય પણ વચન ન જાય, આ એના જેવું છે કે એક વાર એક ડગ કોઈ એક કામ માટે આગળ વધી ગયા તો પછી થાકી હારીને પાછા ફરો એ વસ્તુ આપણા વ્યક્તિત્વને શોભાસ્પદ નથી, એવું સમજાવતી આ સરસ મજાની કવિતા છે. વેણ કહાડ્યું કે ના અટકવું, એકવાર બોલ્યા શબ્દ અફર છે અને કહે છે ને શુરા બોલ્યા ના ફરે, એટલે નદીના નીર ભલે એક વખત ફરી જાય, સૃષ્ટિ ફરી જાય, કદાચ એક વખત મેરો પણ ડગી જાય, પર્વત પણ હલી જાય, પણ શૂરવીર માણસોએ એક વખત એના મોઢામાંથી વેણ નીકળ્યું એટલે નીકળ્યું. ને નર્મદ પણ આપણને એ જ કહે છે કે એક વખત વેણ કહાડ્યું કે ના અટકવું, ડગલું ભર્યું કે ના હટવું. અને જુઓ કેટલી સરસ વાત કરે છે, સમજીને તો પગલું મૂકવું, મૂકી ના બીવું. એકવાર વિચાર કરી લેવો કે જે કાર્ય આપણે હાથમાં લીધું છે એ આપણે પૂરું કરી શકીએ એમ છીએ, જે રસ્તે આપણે નીકળી ગયા છીએ એ રસ્તે પહોંચીશું, એ સમજી વિચારીને આગળ વધો. પણ એક વખત જો આગળ વધી ગયા તો પછી મૂકીને, એટલે એ ડગ મૂકીને પછી ડરવું જરા પણ નહીં, બીવું નહીં, અને જવાય જો નહીં આગળ તોય ફરી ન પાછું લેવું ડગલું. કદાચ આગળ ના વધી શકો તો 2 મિનિટ પોરો ખાઈ લેવાની છૂટ છે, પણ પાછા ના ફરવું. મને એક શેર યાદ આવે છે કે એક ધારું ચાલવાથી બસ જરા થાકી ગયા, ના અમે પાછા ગયા, ના અમે અટકી ગયા, આ જુસ્સો રાખી અને આગળ વધવાની વાત કરે છે. સંકટ મોટું આવી પડતે મોડું કરવું ના વહેલું, સંકટો તો આવે. એવું કહેવાય છે કે ઉગતો શત્રુ અને ઉગતો રોગ આ બંનેને જેવા ઉગી રહ્યા હોય એવા જ ડામી દેવા, એમાં જ ડા પણ છે. અને નર્મદ પણ એમ કહે છે કે સંકટ તો આવે, મોટું આવે કે નાનું આવે, મોડું આવે કે વહેલું આવે, કોઈ પણ રસ્તા એક ધારા સુખદ તો નથી જ હોવાના. આડાઅવળા ખરબચડા રસ્તા ઉપર ચાલવાની જે મજા છે એ સાવ સરળ રસ્તા ઉપર ચાલવાની મજા નથી, પણ ત્યારે કળે બળે ખૂબ લડવું, પણ ના કરવા ના કરવું ફરવા ઊંચું ડગલું, લડી લેવું. સામ દામ દંડ અને ભેદ કોઈ પણ નીતિ અપનાવીને લડી લેવું. આપણી અંદરનો જુસ્સો છે એને ખતમ નહીં થવા દેવો, કોઈ પણ સંજોગોમાં પાછા ફરવા માટે એ ડગલું ઉપાડવું નહીં, અને પાછા જ્યાં ઊભા ત્યાં ચોંટી રહીને વચન લેવું સબળું. થાકી જવાય, 2 મિનિટ ઊભા રહેવાય, કદાચ એમ થાય કે હવે આગળ શું થશે, તો જરા વિચાર કરી લેવો, ઊભા રહેવું, અટકી જવું, બરાબર જગ્યા ઉપર ડટી રહેવું અને ફરી વખત જાતને તૈયાર કરવી, વચન લેવું સબળું. આભ પડો કે પૃથ્વી ફાટો, તોય ન કરીએ નબળું. એક વખત નક્કી કરી લીધું કે આ કામ હાથમાં લેવું છે, સ્વતંત્રતાની લડત ઉપાડવી છે, આઝાદી મેળવવી છે, એવું એકવાર નક્કી કરીને ઘરેથી નીકળ્યા, કેસરિયા કરીને નીકળ્યા, કફન બાંધીને નીકળ્યા, ત્યારે કરેંગે યા મરેંગે ખબર છે ને, આ એક નારો હતો, આ એક જોશ હતો, ઉત્સાહ હતો, યુવાનોની અંદર એક ભાવના હતી કે કોઈ પણ ભોગે સ્વતંત્રતા મેળવવી છે. ત્યારે નર્મદ કહે છે કે તો તકલીફો તો આવશે, આભે પડી શકે ને પૃથ્વી ફાટી પણ જાય, રસા તાળ જાય, પણ આપણે આપણું કામ નબળું નથી પડવા દેવાનું. આપણે તો મક્કમ ગતિએ મક્કમ નિર્ધારથી અડગમનના હિમાલય અડગમનના મુસાફિરને હિમાલય નડતો નથી, ને આપણામાં તો કીધું પણ છે કે પંગુએ તે ગિરિમ, એટલે જેના પગમાં તકલીફ છે એ મક્કમ મનોબળ દાખવે તો એ પર્વત પણ સર કરી શકે છે. એટલે નબળું કામ નથી કરવાનું, જે બી કંઈ કામ કરીએ છીએ આપણે સબળ કામ કરવાનું છે. વળી આગળ કવિ કહે છે, ફતે કરીને આગળ વધશું અહીં અથવા અહીંયા મરશું. જુઓ આપણા નર્મદ પણ કહે, અને ઇંગ્લિશ કવિ શેક્સપિયર પણ કહે, ડુ ઓર ડાય. નર્મદ કે કરેંગે યા મરેંગે,
એટલે ફતેહ કરીને સફળતા મેળવીને આગળ વધી જઈશું, એવું નહીં થાય તો ભલે મરવા માટે અમે તૈયાર છીએ, પણ લીધેલું તે પાળીશું, જે નક્કી કર્યું છે, જે કામ હાથમાં લીધું છે એને અચૂક પૂરું કરીશું અને તે વજ્જરનું કરશું. વજ્જર એટલે એકદમ મજબૂત, એકદમ બરાબર જે રીતે નક્કી કર્યું છે એ રીતે ડટી રહીને કામ પૂરું કરીશું. ડગલું ભર્યું કે ના હટવું, વારે વારે આપણને કવિ કીધા કરે છે કે ડગલું ભર્યું કે ના હટવું, ડગલું ભર્યું કે ના હટવું, એટલે આ એક સતત આપણા મન ઉપર મૂકવામાં આવતી વાત છે, આ એક પ્રકાશ પાડે છે વારંવાર કે બધી તકલીફો આવે પણ તેમ છતાં એક વખત નિર્ધાર કર્યો છે, એકવાર એક કામ હાથમાં લીધું છે. હું તો અત્યારની પણ વાત કરું કે આ વિદ્યાર્થીઓને અનુલક્ષીને જો વાત કરીએ તો લાઈન લે છે, ડૉક્ટર થવું છે, એન્જિનિયર થવું છે કે સીએ થવું છે, એમબીએ થવું છે, વકીલ થવું છે, કંઈ પણ. ઘણી વખત બહુ જ ભણતરના માર્કથી નાસીપાસ થઈ જાય છે, માર્ક ઓછા આવે છે તો નાસીપાસ થઈ જાય છે ના, ત્યારે પણ આ કવિતા એટલી જ અસરકારક છે, એટલી જ કામ લાગે છે કે નહીં, એક વખત નક્કી કર્યું છે તો કદાચ એવો પડાવ આવે જીવનમાં કે થોડી વાર અટકી જવું પડે, થોડા ધીમા પણ પડી જઈએ, પણ મક્કમ ગતિએ આગળ વધ્યા કરવાનું છે. આપણે અટકવાનું નથી, પાછા તો જરા પણ ફરવાનું નથી, અને ધીમી ગતિએ પણ આપણે પેલી સસલા અને કાચબાની વાર્તા તો બધાને ખબર છે એટલે આપણે એનો સમય નહીં બગાડીએ, પણ ધીમી ગતિએ પણ આપણે આપણી મંજિલ સુધી પહોંચવાનું છે. અને પછી જો આવું નથી કરતા તો શું થાય છે, તજી હામને કામ મૂકવા ખૂણા જે કો ખોળે, હિંમત જેને તૂટી જાય છે અને જે અધવચ્ચેથી છટક બારી શોધે છે એના માટે જે ખૂણા, સંતાવા માટે ખૂણા શોધે છે ને કે હવે આ તો આપણાથી નથી થવાનું, તો કોઈ પણ બહાનું કાઢીને એમાંથી છટકી જઈએ, એ પછી કેવા સાબિત થાય છે, દીક કાયર તે અપજશ રૂપી ખાળકુંડીમાં બોળે, એનો અવતાર ખાળકુંડીમાં એળે જાય છે, એને ધિક્કાર છે, એને અપજશ પ્રાપ્ત થાય છે કે જે લોકો એક વખત અધૂરું કાર્ય મૂકી અને પાછા ફરવાનું વિચારે છે અથવા તો પાછા ફરી જાય છે. સંતાવાની જે લોકો જગ્યા શોધે છે, તમને ખબર હશે કે એમ કહેવાય કે વહાણ ડૂબવાનું થાય ને ત્યારે સૌથી પહેલાં ઉંદરડા એમાંથી ભાગે, જે વહાણનો કપ્તાન હોય ને એ તો મજબૂત રીતે એમ કહી દે કે એક વખત વહાણ ડૂબી જાય તો ભલે, પણ જ્યાં સુધી એની જવાબદારી છે ત્યાં સુધી એ વહાણ છોડતો નથી, એ મરવાનું પસંદ કરે છે અને સૌથી પહેલાં જનારા ઉંદરડા હોય છે. એટલે નક્કી તો આપણે કરવાનું કે આપણે આપણી ગણતરી શેમાં, વહાણના કપ્તાન તરીકે કરાવડાવી છે કે પેલા વાણમાંથી ભાગી છૂટતા ઉંદર જેવી દશા આપણી કરવી છે. તો એ લોકોને પછી કેવા અપજશ મળે છે કે નાસી જતા હસે શત્રુઓ, એની ઉપર દુશ્મનો હસે છે, એની ઠઠ્ઠા મસ્કરી કરે છે, સાથી ફિટ કહી કહાડે, ફિટકાર આપે, મિત્રો છે એ પણ કોક રીતે ને રીતે એની ઉપેક્ષા કરે છે, બિકણ બાયલા નામરદા એ નામ મળે ઉપાડે. પછી એવા લોકોને બિકણ છે, બાયલો છે, નામર્દ છે એવા નામથી નવાજવામાં આવે છે, એવા બધા વિશેષણ એને મળે છે, કારણ કે એ લોકો રણ છોડીને ભાગ્યા છે. પેલા રણ છોડીને ભાગેલા, રણછોડ કૃષ્ણની જેમ નહીં હો, એ કૃષ્ણનું તો જીવન આખું એક અલગ સંદેશ છે, પણ આ એવા લોકોની વાત છે કે જે લોકોને પોતાનું કામ પૂરું કરતા બીક લાગે છે અને પાછા ફરી જવાનું વિચારે છે, અને પછી એ લોકોની આખરે દશા પણ કેવી થાય છે કે પોતાને પસ્તાવો થાય, ખખ મારી રે ભારે, અરીસામાં મોઢું જુએ તો એમ થાય કે અરે અરે આપણે પાછા ફરી ગયા, સમાજમાં આપણી ઉપેક્ષા થઈ રહી છે, આપણે હાંસીને પાત્ર થયા છે, આપણે આપણા સમયનો આપણા જીવનનો બગાડ કર્યો છે. મૂવા નહીં કામ કરી પરાક્રમ, આ પરાક્રમ કરીને મરી કેમ ના ગયા, આપણે જીવતા જીવ એવા ભાગીને પાછા કેમ આવી ગયા, પગલું ઉઠાવ્યું જ્યારે, આપણને ખબર જ હતી કે જ્યારે આ પગલું ઉઠાવ્યું છે ત્યારે આપણે આ કામ માટે મરી ફીટવાની તૈયારી રાખવાની છે, તો કદાચ મોત પણ આપણે વાલું કરત, શહાદત વોરવી પસંદ હતી, પણ આ રીતે ભાગી છૂટવું પસંદ નહોતું. અને પછી આગળ કહે છે કે શૂરવીર તે જશનો લોભી હિંમત મદિરા, પિયાનો નશો જુદો છે, શૌર્યનો નશો જુદો છે,
તમે નીકળી પડો, જે જે બી કંઈ તમારી ક્ષમતા છે એને અનુરૂપ તમારી મંઝિલ નક્કી કરો અને નીકળી પડો. અને એ હિંમતની મદિરાનો નશો છે. ઉમંગથી તે ધસી ધસી વધેવા ખૂબ ટકાવી રાખે. અને આ નશો છે એ લાંબો ચાલે છે. આ નશો છે તમારી અંદર ઉત્સાહનો ઉમંગનો સંચાર કરે છે, તમને બીજી હિંમત પૂરી પાડે છે આગળ વધવા માટે. અને ભણી ગણી જન પુખ્ત વિચારે પાયો નાખે મજબૂત. કાર્યનો પાયો જે સુજન છે, વિદ્વાન જન છે, જેણે સમજી વિચારીને માર્ગ નક્કી કર્યો છે, એ સૌથી પહેલા મજબૂત પાયો નાખે છે. આપણે બુલંદ ઇમારત ચણવી હોય તો એનો પાયો, એનો ભાર ખમી શકે એટલો મજબૂત હોવો જોઈએ. તો અભ્યાસુ માણસ છે એ મજબૂત પાયો નાખે છે, એ મજબૂત નકશો તૈયાર કરે છે એના કામનો. અને એ એ રસ્તે નીકળી જાય છે. અને કોકાલે પણ જશ મોટો લે, ભલે વાર લાગે, કામ પૂરું કરતા સમય જાય, પણ એ મોટા જશનો અધિકારી બને છે. કારણ કે એ મોટું કામ કરે છે, એ પૂરું કામ કરે છે. કામ નાનું હોય કે મોટું, નિષ્ઠાથી કરે છે, સફળતાથી કરે છે. નર્મદ કેરું સાબૂત, આ નર્મદ એની સાબિતી આપે છે. નર્મદ જેવું મક્કમ મજબૂત કામ કરે છે. અને એટલે એ નર્મદે મક્કમ અને મજબૂત કામ કયું કર્યું તો એણે સ્વતંત્રતાના સેનાનીઓની અંદર જોશ ભરવાનું કામ કર્યું, સમાજની સુધારણાનું કામ કર્યું. એણે ગુજરાતી સાહિત્ય જગતમાં પણ મક્કમ પાયો નાખ્યો. અને એણે કીધું કે ડગલું ભર્યું કે ના હટવું, ના હટવું, વેણ કહાડ્યું કે ના અટકવું, સમજીને તો પગલું મૂકવું, મૂકીને ના બીવું, ને જવાય જો નહીં આગળ તોય ફરી ન પાછું લેવું. બસ જો આટલી વસ્તુ જીવનમાં સમજાઈ જાય કે નાનામાં નાનું કામ પણ મજબૂતીથી કરીએ, હિંમતથી કરીએ, નિષ્ઠાથી કરીએ અને મક્કમ મનોબળથી કરીએ તો હંમેશા સફળ થઈએ છીએ. મિત્રો, ફરીવાર આવી જ કોઈ કવિતા લઈ અને હું ગોપાલી ભુજ આપની સમક્ષ ઉપસ્થિત થઈશ. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.